નમસ્કાર બાળકો, સંત કૃપા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ એક સામાન્ય જ્ઞાનની અંદર પેજ નંબર 5માં ખાસ જોવાનું છે. અહીંયા આપેલું છે, આપણે પ્રથમ જોશું. પહેલો પ્રશ્ન આપ્યો છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એટલે ખાલી જગ્યા છે અને સામે બે કૌંસમાં બે આ શબ્દો આપેલા જ છે, તો આ જે સામે છે એમાંથી બે શબ્દોમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલો અહીંયા પ્રશ્ન આપ્યો છે કે ખાલી જગ્યા લારી ખેંચે છે. હવે અહીંયા આપ્યું છે કૌંસની અંદર બે આપ્યા છે, ઊંટ અને ભેંસ, તો એમાંથી કોણ લારી ખેંચી શકે છે? તો જવાબ આવશે ઊંટ. બરાબર, તો જવાબ લખવાનો છે ઊંટ. પ્રશ્ન બે અહીંયા આપ્યું છે, પ્રશ્ન બેની અંદર આપ્યું છે કે ખાલી જગ્યા ઊન આપે છે, તો ઊનમાં બે આપ્યું છે, સસલું આપે છે ઊન કે ઘેટું? તો જવાબ આવશે ઘેટું. પ્રશ્ન ત્રણ, પ્રશ્ન ત્રણની અંદર આપ્યું છે ખાલી જગ્યાને શિંગડા હોય છે, ઊંટને હોય કે ભેંસને હોય? તો આપણને ખબર છે કે ભેંસને શિંગડા હોય છે. આગળનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા ઝડપથી દોડે છે, તો બકરી કે ઘોડો? તો જવાબ આપણને આવશે ઘોડો. પાંચમો પ્રશ્ન છે કે ખાલી જગ્યાના પગમાં ગાદી હોય છે, એટલે કે ઘોડાના કે ઊંટના? તો ઊંટના પગમાં ગાદી હોય છે એટલે ઝડપથી રણમાં દોડી શકે છે. છઠ્ઠો પ્રશ્ન છે ઘેટું ખાલી જગ્યામાં રહે છે, તો ઘેટું એ વાડામાં રહે છે. બરાબર, તો જવાબ આવશે વાડા. સાતમું છે ગાય ખાલી જગ્યામાં રહે છે, કોડ કે કોટડી? તો અહીંયા આપ્યું છે કોડમાં ગાય રહે છે. આઠમો પ્રશ્ન છે, આઠમો છે ઘોડો ખાલી જગ્યામાં રહે છે, બધાને ખબર છે કે ઘોડો એ તબેલામાં રહે છે. અને નવમો પ્રશ્ન છે ખાલી જગ્યા રણનું વાહન છે, તો રણનું વાહન તરીકે ઊંટને ઓળખવામાં આવે છે, તો ઊંટ એ રણનું વાહન કહેવામાં આવે છે. હવે આપણે અહીંયા આ પ્રશ્ન ત્રણ નંબર જોશું. દરેક પ્રાણીના બે નામ લખો, કોઈ પણ તમે પ્રાણીઓ લખી શકો છો સૂચના પ્રમાણે. કે તો પહેલું આપ્યું છે દૂધ આપનારા પ્રાણીઓ, એટલે કયા કયા પાલતુ પ્રાણીઓ દૂધ આપે છે? તો આપણે લખશું ગાય અને ભેંસ, બે બે નામ લખવાના છે. બીજો પ્રશ્ન, ભાર ખેંચી શકે એવા પ્રાણીઓ, તો કોણ કોણ ભાર ખેંચી શકે? તો ઊંટ ખેંચી શકે, ઘોડો ખેંચી શકે, ઘણા બધા પ્રાણીઓ ભાર ખેંચી શકે છે. ત્રીજો પ્રશ્ન છે શિંગડા વગરના, કાંઈ યાદ રાખવાનું છે, શિંગડા વગરના પ્રાણીઓના બે નામ લખવાના છે. તો ઊંટને પણ શિંગડા હોતા નથી અને ઘેટુંને પણ શિંગડા હોતા નથી. ચોથો પ્રશ્ન છે શિંગડાવાળા પ્રાણીઓ, તો આપણને ખબર છે કે બકરીને પણ શિંગડા હોય, ગાયને પણ હોય, ભેંસને હોય, કોઈ પણ તમે લખી શકો છો. આગળનો પ્રશ્ન છે ચોથો, ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાને નિશાન કરવાની છે. પહેલો પ્રશ્ન છે, તો અહીંયા પહેલો પ્રશ્ન છે ગધેડો ભાર વહન કરી શકે, તો જવાબ આવશે સાચો. બીજો પ્રશ્ન છે ઊંટ રણમાં દોડી શકે છે, તો જવાબ શું આવશે સાચું. ત્રીજો, કૂતરો આપણા ઘરની ચોકી કરે છે એટલે વફાદાર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે, ઘરની ચોકી કરે છે, તો જવાબ આવશે સાચું. પછી છે આગળનો પ્રશ્ન છે ઘોડા ઉપર સવારી ન થઈ શકે, તો આજ આવશે ખોટું. પછી પાંચમો પ્રશ્નની અંદર જોવાનું છે કોણ કેવું બોલે છે, તો કૂતરો કેવું બોલે? અહીંયા પાંચમામાં જવાબ આપ્યા જ છે તમને જોઈને, આપણે જોડણીમાં ભૂલ કરવાની નથી. અહીંયા આપ્યું છે હાવ હાવ, કૂતરો હાવ હાવ કરે છે. બીજું છે ગધેડું, તો હોંચી હોંચી કરે છે. ત્રીજું છે બકરી, તો બે બે કરે છે. અને ચોથું બિલાડી, તો અહીંયા મિયાવ મિયાવ કરે છે, એ અહીંયા સામે લખવાનું છે. તો આ રીતે આપણે પાંચ નંબરનું પેજ પૂર્ણ કરવાનું છે. અસ્તું.